સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર આપ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ત્યારે આજે મહાત્મા ગાંધીજીની 147મી જન્મ જયંતિ છે ત્યારે આજે તારક મહેતાના ઉલટા ચશ્માની ટીમ રાજકોટ આવી હતી જેમણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ લોકોને પણ તેમાં જોડાવા અપીલ કરી હતી રાજકોટ મહાનગરપાલિકાને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા 10 કિલોમીટર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનને અવારનવાર દિવસોમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ પર સ્થાન પ્રાપ્ત થયું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક નોનસ્ટોપ સફાઈ અભિયાન પણ છેડવામાં આવ્યું છે જે ગત રાત્રે 12 વાગે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના કિશાનપરા ચોક ખાતે તારક મહેતાની ઉલટી ચશ્માની ટીમે હોંશે હોંશે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો તેમજ સાચા અર્થમાં લોકોને પોતાની સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે પોતાની સિરિયલમાં રાજકોટની આજની સફાઈના અંશે લેશે જેથી કરી લોકોમાં જાગૃતતા આવે આજે 2 ઓક્ટોબર છે 2 ઓક્ટોબર બહુ પવિત્ર દિવસ છે આજે ગાંધી જયંતિ છે અને આ ગાંધીજીની ભૂમિ છે અહીંયા આગળ રાજકોટમાં ગાંધીજી ભણ્યા હતા અને ઘણો બધો સમય એમનો રાજકોટમાં એમને વિતાવેલો છે અને એ ભૂમિ પર આજે બધાનું જે એક અભિયાન છે કે આપણે રાજકોટ શહેરને સ્વચ્છ બનાવીશું અને આપણા પ્રધાનમંત્રીનો જે સંદેશો છે એ આખા વિશ્વમાં અને દેશમાં પહોંચાડીશું કે આપણે ભારત દેશ સ્વચ્છ બનાવીએ તો આજે રાજકોટ શહેરમાં દરેક સ્કૂલમાંથી છોકરાઓ આવ્યા છે પોલીસ કર્મચારી ભેગા થયા છે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જોડાઈ છે અને એ લોકોનું 24 કલાકનું અભિયાન છે કે આજે આપણે રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ તો એમાં અમે સામેલ થવા માટે આવ્યા છીએ હા કદાચ એના અંશો લઈશું કે લોકો સિરિયલ થકી લોકો જુએ સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા લોકોને ખૂબ ગમે છે એટલે એમાંથી પ્રેરણા મળે અને લોકો એમનું ઘર એમનો આજુબાજુનો પરિસર આંગણું રસ્તા અને બધી પબ્લિક પ્લેસીસ જેમ કે બગીચા સ્ટેશન હોસ્પિટલ આ બધું ચોખ્ખું રાખે હું પોતે અમારા તારક મહેતા કા ઉલટા ચશ્માની ટીમ વતી સૌને વિનંતી કરું છું કે આપણે આવો ભેગા મળીએ આપણા દેશને સ્વચ્છ બનાવીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત મિશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું એ અંતર્ગત આજે 2 ઓક્ટોબરના રોજ આજે સમગ્ર રાજકોટમાં એક મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે 24 કલાક નોનસ્ટોપ મેરેથોનના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં સ્વચ્છતા અભિયાન ઉપાડવામાં આવશે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે પૂજ્ય બાપુની 150મી જયંતિ જ્યારે 2019માં આવે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત એક સ્વચ્છ ભારત તરીકે એની છાપ વિકસાવે એ અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા મિશન સ્માર્ટ સિટી નિયો રાજકોટ અને પ્રયાસ સંસ્થા આવી અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી આજે રાજકોટમાં 24 કલાક નોનસ્ટોપ મેરેથોન સ્વચ્છતા અભિયાન ઉપાડવામાં આવ્યું છે આપણે સૌ ભેગા થઈ અને પૂજ્ય બાપુના સ્વપ્ન સ્વચ્છ ભારતને સાકાર કરવા માટે થઈને આજે તમામ રાજકોટવાસીઓ ખભાથી ખભા મિલાવી અને આ અભિયાનમાં જોડાયા છે આજે મહા સ્વચ્છતા રેલી સ્વચ્છતા અભિયાન મોટી મોટી સભાઓ શેરી નાટકો એ દ્વારા તમામ જગ્યાએ સ્વચ્છતાનો લોકોને સંદેશ પહોંચાડવામાં આવે છે ખાસ આ તબક્કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવો પ્રયાસ થયો છે કે 24 કલાક અત્યાર સુધી ક્યારેય નોનસ્ટોપ સ્વચ્છતા અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં આદરવામાં આવ્યું નથી તો એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા 24 કલાક નોનસ્ટોપ સ્વચ્છતા દાખવીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પોતાનું નામ નોંધાવવા જઈ રહ્યું છે ટીમની સાથોસાથ 10 કિલોમીટરની સફાઈ ઝુંબેશમાં પોલીસ જવાનો સહિત રાજકોટની અલગ અલગ શાળાઓ અને સંસ્થાઓ પણ જોડાઈ અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ